તારીખ 8/3/2021 ધોરણ 1 કલરવની ચોપડીમાં પાન નંબર 127 ઉપર આપણે જોઈશું. ચિત્ર જુઓ અને જવાબ આપો. જો આ ચિત્ર શેનું છે તો આપણે આ ચિત્ર છે એમાં આપણે બધા જઈએ છીએ. શેનું ચિત્ર છે? મેળાનું. તો આપણે મેળામાં જઈએ છીએ તો કે હા, આ શાનું ચિત્ર છે? તો કે મેળાનું. ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? ચકડોળ. ચિત્રમાં બાળકો શું ખરીદે છે? ફુગ્ગા. તમે મેળામાં ક્યારે ગયા હતા? સાંજે. તમે મેળામાંથી શું ખરીદ્યું હતું? નાની ઢીંગલી. પાછળ આપણે જોઈશું. ચિત્ર જુઓ, જવાબ આપો. તો ચિત્ર શેના શેના છે આપણે જોવાના છે. તો ચિત્ર શેનું છે? દિવાળીનું છે, ઉત્તરાયણનું છે, ઈદનું છે અને નાતાલનું છે. એ ચાર ચિત્ર આપણે આપેલા છે. તમે દિવાળીમાં શું શું કરો છો? તો ફટાકડા ફોડીએ છીએ. તમે પતંગ ક્યારે ચગાવો છો? તો ઉત્તરાયણમાં. તમને કયો તહેવાર વધુ ગમે છે? તો કે ઉત્તરાયણ. એટલે પતંગનો તહેવાર છે એટલે આપણે કયો તહેવાર ગમે? ઉત્તરાયણ. પતંગ બહુ ગમે છે ને. ઈદના દિવસે શું કરો છો? તો ઈદના દિવસે આપણે એકબીજાને ગલે મળીએ છીએ. નાતાલનો તહેવાર કેવી રીતે ઉજવો છો? તો ક્રિસમસથી એકબીજાને ગિફ્ટ આપીને ગલે મળીને આપણે નાતાલ ઉજવીએ છીએ. આગળ પાન ઉપર આપણે જોઈશું કે ચિત્ર સાથે જોડવાનું છે. જોડકા જોડો. તો પહેલું ચિત્ર છે રક્ષાબંધન, તે જોડેલું છે. બીજું ચિત્ર છે હોળી ધૂળેટી, જુઓ. તો એને જોડેલું છે અહીંયા આગળ. ચોથું ચિત્ર છે ઈદે મિલાદ, એટલે આપણે ઈદનો તહેવાર, એની સાથે જોડેલું છે. અને નાતાલ એટલે ક્રિસમસ ટ્રી સાથે આપણે જોડેલું છે. તો ધોરણ 1ની ચોપડીમાં પાન નંબર 127-129 એ તમારું હોમવર્ક છે. ધોરણ 1ને કલરવની ચોપડીમાં પાન નંબર 127, 128 અને 129 એ તમારું હોમવર્ક છે. અલ્લાહ.